ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વેગના ફેરફારના દરના વિશે છે એ વાત કરી હતી, બરાબર? તો હવે આજના લેક્ચરમાં આપણે ગતિનું આલેખમાં નિરૂપણ કરતા જે એ શીખવાનું છે. આપણે આલેખમાં નિરૂપણ કરતા જે આવડે છે, બિંદુઓ કેવી રીતે નિરૂપણ થાય. દાખલા તરીકે હું એમ કહું કે 10.40 આવી રીતે મેં તમને એક બિંદુ આપ્યા હોય, તો આમાંથી તમને ખબર પડે છે કે આ જે 10 છે એ તમારો એક્સ અક્ષ છે અને 40 છે એ તમારા વાય છે. તો એક્સ અક્ષ થી લંબાઈ કરીને ધારો કે અહીંયા 10 આવતું હોય અને અહીંયા 40 આવતું હોય, તો 10 એક્સ થી આપણે સીધી લીટી છે એ દોરવાની છે અને એવી રીતે વાય અક્ષ થી સીધી લીટી છે એ દોરવાની છે. તો અહીંયા આપણે શું કીધું કહેવાય? તો કે આલેખનું નિરૂપણ કર્યું છે. તમારી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે તો એ આમ
માં આપણે આલેખ છે સમજીએ કે ધારો કે આ કોઈ એક આલેખ છે લેકે આ x અક્ષ આ તો જે છે y અક્ષ x અક્ષ ઉપર આપણે હંમેશા શું લઈએ છીએ તો કે સોરી y અક્ષ ઉપર આપણે અંતર લઈએ છીએ અને અંતર નો એકમ થાય મીટર એને જે રીતે x અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ અને સમય નો એકમ થશે સેકન્ડ અહીંયા તમારું શું થઈ જશે તો કે ઉગમ બિંદુ આ તમારું શું થઈ ગયું ઉગમ બિંદુ અને ઉગમ બિંદુ ના યાદ શું હોય 0.0 ના આપણે ખાલી 0 વડે જ દર્શાવીએ છીએ પછી તો કે x અક્ષ ઉપર આપણે જે x અક્ષ ઉપર છે એ સમાન સમય ના હોય છે એટલે શું અંતર છે એ પણ આપણે સમાન છે એટલે શું એટલે આપણે અંતર છે અહીંયા 10 10 નો ડિફરન્સ છે એ લઈએ છીએ એટલે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 એવી જ રીતે અહીંયા આપણે તમારી ટેક્સ્ટબુકમાં 20 40 અને 60 આવી રીતે સમય ગાળો છે યાદ રાખજો ધારો કે કોઈ એક પદાર્થ છે એ ગતિ કરે છે અને એ ગતિ કરે છે તો સમયની સાથે એ અંતર પણ કાપે છે એટલે કે પહેલા જ્યારે એ 20 સેકન્ડનો સમય ગાળો હતો ત્યારે એ 10 મીટર જેટલું એનું અંતર છે એ કાપે છે જ્યારે પદાર્થ જ્યારે 20 સેકન્ડ હતો ત્યારે એ 10 મીટર જેટલું અંતર છે એ કાપે છે ઈજ પદાર્થ 20 સેકન્ડે 40 જેટલું એનું અંતર છે એ કાપે છે પછી જે પદાર્થ છે એ 30 મીટર અંતર છે એ કાપે છે બરાબર એટલે ટૂંકમાં ઈ જે સમયગાળો તમને જે આપ્યો છે એ તમે સમયગાળો જો ઈ પણ ગેપ છે એ સમાન છે એટલે 0 થી 20 એટલે એનો 20 સેકન્ડનો તફાવત છે 20 થી 40 માં તો એમાં પણ 20 નો તફાવત 40 થી 60 માં પણ 20 નો તફાવત છે એવી જ રીતે અંતરની વાત કરીએ તો અંતરમાં પણ 0 થી 10 માં 10 મીટર નું અંતર છે 10 થી 20 માં પણ 10 મીટર નું અંતર 20 થી 30 માં પણ 10 મીટર 30 થી 40 માં પણ 10 મીટર જેટલું અંતર છે એટલે કે પહેલો જે પદાર્થ છે એ 20 સેકન્ડમાં 10 મીટર જેટલું અંતર કાપે છે એ જ પદાર્થ 40 સેકન્ડમાં એ 20 કિલોમીટર જેટલું અંતર છે એ કાપે છે બરાબર તો હવે જો આપણે આ પોઈન્ટને જે એ આપણે જોડી દઈએ ફૂટપટ્ટી એટલે કે સ્કેલ દ્વારા તો આપણને ખબર પડશે કે આ પદાર્થ છે એ ઉગમ બિંદુમાંથી સીધી રેખામાં પસાર થાય છે તમે લોકો જ્યારે આલેખમાં જોશો ત્યારે તમને વ્યવસ્થિત રીતે જે દોરાશે એટલે અહીંયા તમારી પાસે માપ છે એ સરખું હોય નહીં તમે જો સ્કેલથી તમે દોરો તો એ તમને એક સીધી રેખા છે એ તમને મળે
કાપેલું અંતર સમયના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ એટલે શું? તો કે એક વધે ત્યારે આપણું બીજું પણ વધે, એટલે એને આપણે સમપ્રમાણ કહીએ છીએ. અંતર સમયના સમપ્રમાણમાં હોય છે. તો તમે અહીંયા જો આ લેખમાં તમે જોવો છો કે જેવી સેકન્ડ વધી એટલી તેમ અંતર પણ શું થયું? વધ્યું. એટલે સમય વધશે સાથે અંતર પણ વધે. એટલા માટે જે એક શબ્દ આવ્યો કે અંતર સમયના સમપ્રમાણમાં હોય, એટલે કે અંતર વધે તો સમય પણ વધે, સમય વધશે તો અંતર પણ વધશે. એટલે કે અહીં સમય સમાન છે, અંતર પણ સમાન છે. તો ક્યારેક આવું બનતું હોય ત્યારે આવા પદાર્થને આપણે અચળ ઝડપે ગતિ કરતો હોય તેમ આપણે કહી શકીએ છીએ. તમે અહીંયા તમે જોયું કે અંતર પણ સમાન છે, એનું સમયગાળો છે એ પણ સમાન છે. તો જ્યારે કોઈ આવી પરિસ્થિતિ છે એ સર્જાતી હોય છે ત્યારે એવું આપણે કહી શકાય કે એ પદાર્થ છે એ અચળ ઝડપે ગતિ કરે છે અને એનો આલેખ છે એ આપણને હંમેશા સીધી રેખા જ તે મળે છે. તમે તમારે ગ્રાફ ચોટીમાં જે છે તમે જોશો કે એનો ખ્યાલ આવશે કે એમાં આલેખ છે કેવો છે, સીધી રેખા. અને સીધી રેખામાં જો પદાર્થ ગતિ કરતો હોય તો એનો મતલબ એવું કહી શકાય કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. એટલે અહીંયા બે પોઈન્ટ શીખવા મળે કે જો પદાર્થ છે એ અચળ ઝડપે ગતિ કરતો હોય તો એ નિયમિત ગતિ કહેવાય, એટલે કે એ અચળ ઝડપે ગતિ કરે છે. અથવા તો જો આપણને આલેખ છે એ સીધી રેખા મળે તો એના ઉપરથી આપણને ખબર પડે કે પદાર્થ છે એ અચળ ઝડપે ગતિ કરે છે, જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા બીજો વાક્ય આપણે એ પણ લખી શકીએ કે અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ. શું લખ્યું આપણે? કે અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ નો આલેખ કેવો મળે હંમેશા? તો કે સીધી રેખા જ તે મળે છે. બરાબર, અચળ ઝડપે ગતિ કરતો પદાર્થની આલેખ છે કેવો મળતો હોય? તો કે સીધી રેખા. તો આમ ઉપર તમને એમસીક્યુમાં આલેખ આપો તો આપણે આલેખ ઉપરથી પણ એના એમસીક્યુ પૂછે ને પૂછવું કે આ પદાર્થ છે એ કેવી ગતિ કરે છે. તો ખાસ યાદ રાખજો કે અચળ ઝડપે ગતિ કરતો પદાર્થનો આલેખ છે એ હંમેશા સીધી રેખા જ તે મળે છે, બીજું કાંઈ મળે નહીં. વક્ર એનો મળે, ગોળ એનો મળે, હંમેશા સીધી કે જે ઉગમ બિંદુમાંથી જ તે પસાર થાય. તો આલેખ ઉપરથી આમ ખબર પડે કે પહેલાં તો આપણે આલેખની નિયત મળે કે આલેખ છે એ કેવો છે, તો કે આલેખ છે એ સીધી રેખામાં છે, પ્લસ અંતર સમયનો આલેખ છે સીધી રેખા છે પણ હવે અંતર સમયનો હોય એટલે કે એક સમયનો આપ્યો હોય તો એટલે આપણે નિરીક્ષણ કરવાનું કે સીધી રેખા છે અંતર સમયનો આલેખ છે તો જ પદાર્થ અચળ ઝડપે ગતિ કરે, તો જ પદાર્થ અચળ ઝડપે ગતિ કરે. તો અહીંયા આપણે જો ખબર પડી ગઈ કે પદાર્થ છે એ અચળ ઝડપે ગતિ કરે, પણ આ આલેખનો મતલબ શું? આપણે આ શું કામ કર્યો આલેખ? તો કે અચળ ઝડપે જે પદાર્થ ગતિ કરે છે તો હવે આપણે આલેખ ઉપરથી એની ઝડપ છે એ શોધવાની છે. ખાસ આમ જો ખબર પડી ગઈ કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે અને સીધી રેખાએ ગતિ કરે છે તો હવે જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એની ઝડપ કેવી રીતે શોધવી? તો એની માટેનું પણ એક સૂત્ર આવશે. તો ઈ સૂત્રમાં હું તમને અહીંયા પોઈન્ટ આપી દઉં કે અહીંયા હું નામ વર્ણ આપું એ અને બી. આ એ અને એ પદાર્થ છે એ ક્યારે ગતિ કરે છે? તો કે 40 સેકન્ડે ગતિ કરે છે. આપણે એનું આપણે આવી રીતે એક સીધી લાઈન છે એ બની. એવી જ રીતે બી પદાર્થ છે એ પણ 60 સેકન્ડે જ તે ગતિ કરે છે. બરાબર, અહીં જે પદાર્થ છે એ 20 સેકન્ડ 40 સમયે કેટલું અંતર કાપે છે? તો કે 20 મીટર જેટલું એનું અંતર કાપે છે. તો ત્યાંથી લઈને આપણે એક સીધી રેખા છે દોરીએ. બરાબર, અને આ જે પદાર્થ છે એ કેટલું અંતર કાપે છે? તો કે 35 કિલોમીટર જેટલું એનું અંતર છે એ કાપે છે, સોરી 30 એનું અંતર છે કેટલું છે? 30. તો
t1
अंतर ना छेद में समय अंतर शो आ गयो आपके पास है तो कि s2 minus s1 छेद में समय गणो छे तो शो आवशे t2 minus t1 ये आवशे s2 minus s1 छेद में t2 minus t1 હવે s2 minus s1 એટલે તમારો શું છે અંતર અને અંતર નો એકમ જે છે મીટર સમય ગાળો હોય તો શું આવશે એનો એકમ સેકન્ડ તો v બરાબર s2 minus s1 છેદ માં t2 minus t1 ચલો આ જ સૂત્રને આધારે આપણે દાખલો છે એ બની કે s2 minus s1 હવે અહીં s2 s1 છે શું છે તો e પણ લખી નાખે તો કે જ્યાં s2 बराबर अंतिम अंतर s2 એટલે તમારું શું થઈ ગયું આલેખ પરથી તમે જો તો એ તમારું શું થઈ ગયું અંતિમ અંતર s1 એટલે પ્રારંભિક અંતર બરાબર એવી જ રીતે t2 હોય તો અંતિમ સમય T1 बराबर प्रारंभिक समय अबे अंतिम अंतर कितना आपके लिए S2 बराबर 30 मीटर प्रारंभिक अंतर कितना आपके लिए 20 मीटर एवी चीज़ है अंतिम अंतर कितना आपके लिए सॉरी अंतिम समय अरे T2 कितना आपके लिए साइन तो अंतिम समय 60 सेकंड અને પ્રારંભિક સમય છે એ તમારો શું થશે 40 સેકન્ડ આપણે ફક્ત આ સૂત્રમાં છે કિંમત મૂકવાની છે તો v બરાબર s2 minus s1 એટલે કે 30 minus 20 છેદમાં t2 minus t1 60 minus 40 મીટર પ્રતિ સેકન્ડ 30 માંથી 20 થાય એટલે 10 साइन में ही चालीस चाहिए तो शुरू आओ से 20 मीटर प्रति सेकंड का 0.0 चाहिए कैंसर थे क्यों तो आंसर चाहिए शुरू आओ 0.5 मीटर प्रति सेकंड तो ये झड़प सी आपने कितनी बड़ी पदार्थ नहीं तो कि 0.5 मीटर प्रति सेकंड तो आप हमने बात करी अचल झड़पे गति करता पदार्थ आप अंतर समय ना आने पर थी अपने कोई बिंदु छे ये कोई बिंदु तो हमें जो झड़प मेळवी होय तो ત્યારે માટે એનો સૂત્ર છે કે s2 - s1 / t2 - t1 ખાસ યાદ રાખજો કે આ સૂત્ર ક્યારે વાપરો જ્યારે કોઈ બિંદુની એટલે કે આપણે c બિંદુની ઝડપ શોધી કે જ્યારે કોઈ બિંદુની આપણે ઝડપ છે શોધવી હોય અને એ આલેખ સીધી રેખા હોય અને એ પાછી અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે એનો સૂત્ર છે કે v બરાબર s2 s1 / t2 - t1 તો આપણે આ વાત કરી અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ હવે ધારી લો કે પદાર્થ છે એ અનિયમિત ગતિ કરે છે પદાર્થ છે એ શું કરે છે અનિયમિત ગતિ કરે છે અને પદાર્થ છે એ અનિયમિત ગતિ કરતો હોય તો ત્યારે એનો આલેખ છે આપણને સીધી રેખા મળે નહીં તો આલેખ છે કેવો આવે છે તો કે વાંકો ચૂકો છે આવતો હોય છે હવે તો નાનો અંતર છે પોઈન્ટ છે અનિયમિત ગતિ કે જ્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ ન કરતો હોય અથવા તો એની ઝડપ છે એક સમાન હોય નહીં ત્યારે એની આલેખ છે કેવું હોય તો કે જ્યારે પદાર્થ अचल झड़पे अचल झड़पे गति करतो न होय त्यारे तेनो आले सीधी रेखामां મળે નહીં એટલે કેવું મળે એટલે કે અરેખીય મળે અરેખીય
મીટર છે એટલે અને 2 સેકન્ડ હતી ત્યારે એનો મીટર 1 હતો ચારે 4 મીટર જેટલું અંતર કાપ્યું 6 9 મીટર જેટલું અંતર કાપ્યું તો આનો આલેખ છે આપણે જોવાનું છે આપણે થોડાક નાના જે બિંદુઓ દર્શાવીએ છીએ કે જેથી આલેખ છે અહીંયા સમાઈ જશે લખવાનો છે અહીંયા જે મુદ્દાઓ મેં તમને દર્શાવ્યા છે
અને તમારે ટેક્સ્ટબુકમાંથી એનો આખો જે ટોપિક છે એ એકવાર લખવાનો છે. નવા વિડિયો લેક્ચર સાથે આપણે નવી